साबरकांठा જિલ્લાના હિંમતનગર તાલુકાના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં મકાનો ધસી પડતા રહીશો મકાન ખાલી કરી સ્થળાંતર કરવા લાગ્યા છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ કેસર વિલાસમાં મકાનો નદી કિનારે બનાવેલા હોવાથી ધસી પડે છે, જેથી સ્થાનિક રહીશો મકાનો ખાલી કરી સ્થળાંતર કરવા લાગ્યા છે। 5-6 રહીશો મકાન ખાલી કરીને રવાના થઈ ગયા છે। પાલિકાએ બનાવેલ વરસાદી પાણીના નિકાલની લાઈનના પાણીથી માટી ધોવાઈ રહી છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। નદીમાં બનાવેલ પ્રોટેક્શન વોલ ધસી પડતા 2 મકાનની દિવાલ ધસી પડી છે। સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ આરટીઓ કચેરી ખાતે રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી રહી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર આરટીઓ કચેરી ખાતે પાણીની રેલમછેલ જોવા મળી રહી છે। પરિસ્થિતિ જોવા જઈએ તો લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે એક જવાબદાર આરટીઓ ઓફિસની અંદર પાણીની રેલમછેલ જોવા મળી રહી છે। હવે જોવાનું રહ્યું એ કે તંત્ર આ બાબતે શું પગલાં લે છે। દિન પ્રતિદિન પાણી વેડફાઈ રહ્યું હોવાની લોક મુખ્ય ચર્ચા જોવા મળી હતી। લોકો પાણી પાણી કરી વલખા મારે છે અને અહીંયા પાણીની કોઈ કિંમત નથી, કાયમની આ પરિસ્થિતિ જોવા મળતી હોય છે। શું મોટી ઓફિસોમાં પાણી વેડફવાની છૂટ હશે કે કેમ? આવા પાણી જશે તો કાયમનું લાઇટ બિલ કોણ ભરશે? શું લાઇટ બિલની સરકાર દ્વારા છૂટ અપાઈ હશે? આવું કાર્યની જવાબદાર કોણ સિરે લેશે? આબિદ બુરા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લામાં 143 સ્થળોએ તારીખ 4-10-2021 સોમવારના રોજ 20,000 ડોઝ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં 143 સ્થળોએ કોવિડ-19ના રસીકરણનો ડોઝ આપવાના કેમ્પ કરવામાં આવ્યા છે। જિલ્લામાં દરેક સેન્ટર પર 100-200 ડોઝ આપવામાં આવનાર છે। હિંમતનગર શહેરમાં વાઘેશ્વરી સોની મહિલા મંડળ દ્વારા રસીકરણનો કેમ્પ યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકો રસી લેવા આવી પહોંચ્યા હતા। હિંમતનગર શહેરના માવીનગર વિસ્તારમાં આવેલ પંચાળ સમાજવાડી તથા આનંદ જનસુરી વિદ્યાલયમાં રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। બિંદેશ માંડલિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સહકારી જીન વિસ્તારમાં આવેલ ઉમિયા વિજય સોસાયટીમાં ધોળા દિવસે રૂપિયા 1 લાખની ચોરી થતા રહીશો ભયભીત બન્યા છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ સહકારી જીન વિસ્તારમાં ઉમિયા વિજય સોસાયટી આવેલ છે। આ સોસાયટીમાં રહેતો પરિવાર બપોરે 11 વાગ્યાની આસપાસ પોતાના વતને શ્રાદ્ધ કરવા ગયા હતા। ત્યાંથી પરત ઘરે આવતા ઘરે ચોરી થયાની જાણ પરિવારને થઈ હતી। મકાન માલિકે ચોરી અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન સીસીટીવીના ફૂટેજ ચેક કરતા સીસીટીવીમાં કાર અને એક્ટિવા નજરે પડ્યું હતું। 2-3 લોકો કારમાંથી ઉતરતા દેખાઈ રહ્યા હતા। મકાનની પાછળના ભાગે રોડની સાઈડમાં સીસીટીવીમાં કાર અને એક્ટિવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। તિજોરી અને કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ જતા પરિવારજનો દુઃખી થયા છે। પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લામાં ફોટોગ્રાફર માટે પ્રથમવાર મિની એક્સપો ઇવેન્ટ યોજવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં આવેલ કાંકરોલ મંદિર ખાતે સૌ પ્રથમવાર ફોટોગ્રાફર માટે પ્રથમવાર મિની એક્સપો ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન રાજશ્રી ગુડ્સ દ્વારા કરવામાં આવ્યું હતું। 10-થી વધુ કંપનીઓએ પોતાની પ્રોડક્ટના સ્ટોર કર્યા હતા। જિલ્લાના 600-થી વધુ ફોટોગ્રાફરોએ મુલાકાત લીધી હતી। સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાંથી નકલી સીબીઆઈ ઓફિસર તરીકેની ઓળખ આપનાર જ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ગુનાની પતાવટ કરવા માટે બળજબરીથી રૂપિયા 1 લાખ પડાવવાની ધમકી આપવામાં આવી હતી। સ્વિફ્ટ ગાડી લઈને આવેલા 4 ઈસમો જીઆઈડીસી જઈને અગાઉના ગુનાની પતાવટ કરવા માટેની માંગ કરી હતી। હિંમતનગર એડિવિઝન પોલીસે 4 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। આ 4 ઈસમોએ સીબીઆઈ હોવાની ઓળખ આપી હતી। સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર।
साबरकांठा જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠક પર યોજાયેલ પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું। साबरकांठा જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠકો માટે તારીખ 3/10/2021 ને રવિવારના રોજ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી। હિંમતનગર તાલુકાના પરબડા બેઠક પર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 66.07% મતદાન નોંધાયું હતું। પ્રાંતિજ તાલુકાની ગડકણ બેઠક પર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 83.99% મતદાન નોંધાયું હતું। બંને બેઠકો પર સરેરાશ 73.47% મતદાન નોંધાયું છે। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે બંને બેઠકોનું મતદાન પૂર્ણ થયું હતું। મંગળવારે બંને બેઠકની ગણતરી હાથ ધરવામાં આવનાર છે। હિંમતનગરના પરબડા બેઠકની મતગણતરી હિંમતનગર મામલતદાર કચેરી ખાતે યોજાશે, જ્યારે પ્રાંતિજ તાલુકાના ગડકણ બેઠકની મતગણતરી પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે યોજાશે। સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર।